જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. અમારો વિડીયો જોવે ને શું વાંધો હોય, બધા મજામાં જ રહેવાનું, મોજે મોજ ને રોજે રોજ. તો મમ્મી છે ને રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે ને આજે આપણે છે ને એકદમ સરસથી સરગવાનું શાક બનાવવાનું છે. તો અમે સરગવાનું શાક છે ને કઈ રીતે બનાવીએ ને એ તમે જોવો. આ પેલા બાફી લીધો કા મમ્મી? હા, આમાં એક જ ચીટી થવા દેવાની હોય, અમારે ખોલ નાખવાની. અમે છે ને એમાંથી જો આ બધું ગરીબરો કાઢી લઈએ, જો આ છે ને કાઢી નાખવાના, કેમ કે આપણે ખાતા હોય તો આપણને છે ને ક્યાંય આડાઈ ન આવે. અને સરસ થી આપણે એકદમ સરસ થી આપણે જો આને શાક ને ખાવાની કઈક અલગ જ મજા આવે. તો આજે મમ્મી કે આપણે છે ને સરગવાનું શાક બનાવી નાખીએ. તો આપણે જોજો અમે મમ્મી કઈ રીતે બનાવે ને તમે વિડીયામાં જોજો કે સરગવાનું શાક અમે કઈ રીતે બનાવીએ. કા છે ને બધી સરગવાન સિંગુ માંથી એક સીટી થવા દીધી હોય અને પછી આ રીતે આપણે કાઢી લઈએ. આપણે ખાવું હોય ને તોય મજા આવે એકદમ સરસ. આજે તો એવું શાક આપણે આયુર્વેદિક શાક કહેવાય, અને કેમ કે સરગવો તો આપણા કેટલા ગુણોનો ભંડાર છે. તો આજે આપણે એનું શાક બનાવવાનું છે. કોઈને રોટલા એને શેર કરી શકાય ને રોટલી સાથે પણ ખાઈ શકાય. એમાં હું ને મમ્મી તો રોટલી સાથે ખાશું ને પ્રકૃતિ ને પપ્પા ને બધા રોટલા એને ખાહે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ આવી જાય, બનાવે રહેજો. આપણે રૂટિન કાર્ય આપણે અત્યારથી ચાલુ કરી દીધું છે. આપણે સવારનું કામકાજ પતી ગયું છે અને હવે આપણે રસોઈની કામગીરી ચાલુ કરી દીધી છે. તો અહીંયા જો આપણે સંભાળ સુધારી લીધો છે, હવે આપણે આને વઘારી નાખશું. મમ્મી તાવલે સરગવાનું બધું કાઢી લઈએ ત્યાર પછી એને વઘારી નાખશું અને ત્યાર પછી રોટલી રોટલા બનાવીને જમી લેશું. તો ચાલો બનાવે રહેજો વિડીયોમાં. જો એ શાકમાં હું નાખ્યું છે મમ્મી મરચું, આદું ને ટમેટું. જો આપણે આ સરગવાનું શાક બનાવવાનું છે ને એમાં જો આ ચવાણાને આપણે મિક્સરમાં દરી નાખ્યું છે. ચવાણાને ભૂકો એડ કરવાનો છે. આપણે પેલા છે ને સરગવાને ધોઈ નાખો, તો ધોઈને પછી આપણે બાફવા નાખો તો ને જો આ બાફેલું પાણી નીકળે છે ને એ પણ આપણે રાખવું છે, કેમ કે એમાં પણ ગુણ હોય છે. આપણે જો આ ચવાણું દરી લીધું છે, ત્યાર પછી આપણે જો અહીંયા મરચું આદું અને ટમેટું ને કરી નાખ્યું છે. ત્યાર પછી આપણે આ કરી લીધું છે અને હવે મમ્મી છે ને ચણાના લોટનું શું કરવાના ખાવાની મજા આવે આપણને. ત્યાર પછી જો હળદર નાખશે, જો આ હિંગ આમાં જ હિંગ ને હળદર ને બધું નાખી દઈ કા. ત્યાર પછી લાલ મરચું પાવડર, પછી લીમડો આપણે એડ કરશું આમાં સરસથી ધોઈને. અને આપણે આખું પાકું દરેલું જે જીરું અમે ઉપયોગમાં લઈએ છીએ ને બધા શાકમાં એને એડ કરશું. અને અહીંયા જો આપણે કુકર તપ્પા મૂકી દીધું છે, હવે વઘાર કરવાની ફૂલ તૈયારી છે. એટલે આજે આપણે બનાવી નાખ્યું છે વરસાદમાં વરસતા વરસાદમાં હરગવાનું શાક આપણે. અને આ રીતે અમે બનાવ્યું છે, તમે બનાવજો આ રીતે બધાને ભાવશે. તમે હરગવાન સિંગુ રાખીને બનાવો ને એના કરતાં મજા આવે. જો એમાં આપણે નિમક એડ કર્યું છે સ્વાદ અનુસાર. જો આપણે આ કઢીને કેમ આપણે એવી રીતના બધું એડ કરી દે, એવી રીતના બધું એડ કરી દીધું છે. હવે આપણે આમાં જો એ મસાલો એડ કરી દીધો, ટમેટું મરચું અને આદું. તેલ મૂકી દીધું છે, મીઠો લીમડો છે ને મમ્મી આમાં જ એડ કરી દીધો છે. હવે આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે. તો હવે મમ્મી વઘાર કરે છે જો સરગવાના શાકનો, સિંગું નહીં પણ એનો આપણે એમાંથી જે ગરીબડો નીકળે ને એનું શાક આપણે બનાવવાનું છે. જો લાલ મરચા નાખ્યા, ત્યાર પછી છે ને આપણે રાઈ મેથીના દાણા એડ કરવાના છે. પછી આખું જીરું અને મમ્મી બનાવે છે જો સરગવાનું શાક. જો સરસથી વઘાર મારી દીધો. જો તમે જોઈ શકો છો વરસાદ આવે છે જોરદારનો. જો અમારા ગિરનાર બાજુથી વરસાદ છે અત્યારે.
તો જોવો આજે અંધાધાર વરસાદ, બપોર સુધી તો કાંઈ નહોતું પણ તડકો હતો, હજી અત્યાર સુધી તડકો હતો. અમને એમ હતું આજ વરસાદ નહીં આવે, તો વરસાદ જોવો આવી ગયો તો હારે હારે. જોવો પડે છે વરસાદ કેવો હવે આવી જાય તો. આજે જો હજી એક દિવસ વરસાદ નહોતો ને તો આમ ગરમી જોરદાર થવા માંડી હતી. હવે અમારે રસોઈનું ચાલુ કરી દેવાનું છે, હું બનાવું છે એનું કઈ નક્કી નથી. જો મમ્મી શું કે, પપ્પા હાટું હું બનાવવાનું પૂરિયાનું શાક, અને બપોરે રોટલા તો થઈ ગયા હોય, એને ટાઢો થાય તો ટાઢો કરવો પડે, એના કારણે રોટલા જ નતા કરવા પડતો, એને હાટું કરવા પડ્યા. કારણ કે ટાઢો રોટલો થયો કે બપોરે જ કરવો પડે, ગમે મહેમાન હતા ત્યારે પપ્પા એવા તો મારે બપોરે રોટલા ન કરવો પડે આપણે. હા, એ ટાઢો જ રોટલો પણ પહેલેથી ખાઈ છે એટલે તમને બધાને એમ થતું હશે કે બાપાને કેમ ટાઢો રોટલો બનાવી દો, પણ એ પહેલેથી ને ટાઢો રોટલો ભાવે છે ને, એટલે એનો રોટલો અમારે છે ને ઠંડો બનાવી નાખવાનો, બીજું કઈ નહીં. અમને એમ કે તમે ઠંડો રોટલો હોય ને તઈ નહીં કરવાનો, અને એક સેન્ડવિચ હોય તે તઈ નહીં કરવાનો, બાકી એનો રોટલો કરવાનો. એ ભજીયા નથી ખાતા, કાં કઈ ન ખાય એટલે અમારે છે ને એનો રોટલો કરવો જ પડે. કઈક વિચારીએ હું બનાવીએ, એ પપ્પાનું તો ફિક્સ થઈ ગયું, અમારું હવે જોઈ કેમ કે વરસાદ આવે છે એટલે કઈક નવું નવું ખાવાનું મન થાય, કેમ કે શાક રોટલા તો હાંજે આપણે ભાવશે નહીં, એટલે જોઈ હવે હું કરીએ છીએ એ. તમે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો. મમ્મી વરસાદ જો આવી ગયો, સારો થઈ ગયો આપણે. હા વરસાદ આવ્યો તો સારું, વરસાદ પહેલું ખુશી છે કે એ બિચારા અભાવ એવા હોય એને કારણે કેટલી ઉપાધી હતી, કારણ કે ખેડૂતને તો ચિંતા માથે વરસાદ નો થયો હોત ને તો ખેડૂત બિચારા શું કરત. અને પેલા એને પેલો વરસાદ થોડો થયો તો કઈ વાવી દીધા હતા, અને કોઈ ઓર કોઈ વહેવા હતા, કોઈ સોપી સોપા હોય થી એ તો બફારા ના મરી જાય ને. આ વરસાદ થઈ ગયો ને ખેડૂત ને બિચારા ને આમ જે વરસાદ થયો ખેડૂત ખુશ મારી ગયા. ખેડૂત વાવણી કરવા જતા હું, હા વાવણી કરવા અમે દાણા છે ને ત્યાં કાઢી નો જ પીને આવી તો હવે થઈ ગયું કઈ તો ને આ એટલે કોટને કોટને છે ને દાણા માથે લઈ ગઈ, અને દાણા માથે લઈ અને પછી વર્તા આવી જાય કે દાણા લઈ જવાના, ત્યાંથી આવી હતી ઉકેલ મીણ લે લેવાનું, ત્યાં ઘીરે નાખવાનું કઈ હતું નહીં, ગાર્લિક બ્રેડ બનાવો એનું નામ તમને તો નહીં આવડતું. આવડે હવે તો એ આવી ગયું, ગાર્લિક બ્રેડ બોલો તો જો પ્રકૃતિ બેન બેહી ગયા છે રોઈ રોઈ. આ એના ફાધર બેહી ગયા છે, એ કેમ કતરાઈશ માર હમ. હે પ્રકૃતિ આમ જો વરસાદમાં બી નાહ્યા છે ને એટલે જો પ્રકૃતિને તો વરસાદમાં નાવાની સજા મળી ગઈ છે. હા પ્રકૃતિને નાવાની સજા મળી ગઈ છે, એ વ્લોગ તમારે કાલ આવશે શું સજા મળી છે એ જરૂરથી જોજો. નાઈશ કોઈ દી હવે ના પાડે છે, કાલ વ્લોગ જોજો તમારે પ્રકૃતિને શું સજા મળી ને એ જોવા મળશે. તમે નાહો નાવું પડે જલ્યો. અહીંયા એનું ધૂપ થાય છે માતાજીનું, અને ધૂપ હમણાં કરવા જાહે કેમ કે ઘડિયાળમાં વાગી ગયા છે 7:30, 7:30, એટલે જો હવે બહાર બેસી ગયા છીએ આપણે બધા બહાર બેસી ગયા છીએ. હું નરેશ ને પ્રકૃતિ મમ્મી અમે કંઈક કામ માટે અંદર ગયા છીએ, અને જો નરેશ શું કહે છે રસોઈ બનાવવાની ચાલુ કરી દે એમ કા મને નાખું કે તમે તૈયાર લઈ આવવાના. મગન બાપા લઈને આવવાના, મગન બાપા એટલે એના પપ્પા. જો પ્રકૃતિનું મોઢું કેમ જ આવું થાય હે, પ્રકૃતિનું મોઢું કેમ જ આવું થાય પ્રકૃતિ કે બોલાય માન મને. કેમ કે પોતાની સજા મળી ગઈ છે ને એટલે જો ફૂંક મારે જો